સુરતના ભેસાણ હાઈવે ઓકેશ્વર પાટિયા પાસેથી રૂપિયા 32 લાખના લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઈવર ક્લીનરનું ધાતક હથિયાર વડે બાનમાં લઈને અપહરણ લૂંટની ઘટનામાં છેલ્લા 16 વર્ષથી વોન્ટેડ લૂંટારૂને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરતના ભેસાણ હાઈવે ઓકેશ્વર પાટિયા પાસેથી રૂપિયા 32 લાખના લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઈવર ક્લીનરનું ધાતક હથિયાર વડે બાનમાં લઈ અપહરણ લૂંટની ઘટનામાં છેલ્લા 16 વર્ષથી વોન્ટેડ લૂંટારાને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસની એક ટીમ પંજાબ રવાના થઈ હતી, પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઈવરો પણ જોડાયા હતા। પોલીસ તપાસ જોખમી બને એમ હતું, જેથી પોલીસ ટીમ પરત આવી હતી, પરંતુ આ અરસામાં ડ્રાઈવરો પણ આંદોલનમાં જોડાયા હોવાથી રોજગારીની શોધમાં હજીરા વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા રાંદેર પોલીસની ટીમે રામજીતસિંહને હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો।